જ્ઞાની ને ધ્યાન સિદ્ધિ જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે ધ્યાના સર્વકર્મ નિર્જરણ ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે નિર્જરણમ ફલ મોક્ષમ અને આ નિર્જરાનું ફળ એ મોક્ષ છે જ્ઞાનાભ્યાસ તત્કુર્યાત્ અને આથી જ જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ એટલે કે જ્ઞાન એના દ્વારા વ્યક્તિ ધ્યાન સુધી પહોંચે ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય અને નિર્જરાથી મોક્ષ પ્રાપ્તિ થાય અહીં કહ્યું છે કે આને માટે જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ કોઈ જૈન ધર્મનું ભવન તમે બનાવો એમાં એક એક માળ ચઢી અને ઉપરના સૌથી ઉપરના માળે જાઓ તો મારી દ્રષ્ટિએ જૈન ધર્મના ભવનનો સૌથી ઊંચો મજલો કોઈ હોય કોઈ માળ હોય તો તે છે સ્વાધ્યાય શા માટે સાડા બાર વર્ષના સાધના કાળમાં યોગી વર્ધમાન ક્વિત અન્ન લીધું છે ક્વચિત નિદ્રા લીધી છે પરંતુ એક ક્ષણ પણ એમની સ્વાધ્યાય વિના ગઈ નથી આ સ્વાધ્યાયનો જે મહિમા છે એનો વિચાર કરવા જોઈએ કે સાધના જીવનની પ્રત્યેક ક્ષણ પ્રત્યેક પળ એ સતત સ્વાધ્યાયરત હોય તે કેવું અને એટલે જૈન ધર્મમાં છ બાહ્ય તપ અને છ અભ્યંતર તપ કયા છે આ છ બાહ્ય અને છ અભ્યંતર તપમાં સૌથી મહત્વનું તપ એ સ્વાધ્યાય છે એના વિશે બહુ સરસ નોંધ છે કે નાપી અસ્થિ નાપી છે ભવિષ્ય સ્વાધ્યાય સમ તપ કર્મ નાપી અસ્થિ પહેલા કોઈ આવું તપ હતું નહીં અને હવે પછી કોઈ આવું તપ હશે નહીં વિચાર કરો તમે એટલે કે તપની પરાકાષ્ઠા એ સ્વાધ્યાય છે આપણે કહ્યું ને જૈન ભવનનો સૌથી ઊંચો મજલો કોઈ હોય તો એ સ્વાધ્યાય છે તો આ બાર પ્રકારના તપમાં સૌથી શ્રેષ્ઠ એવા સ્વાધ્યાય તપ વિશે આપણે વિચારીએ ત્યારે પહેલી વાત એ આવે કે સ્વાધ્યાય શબ્દનો અર્થ છે શું અધિ આય એટલે કે સમ્યગ રીતે ચારે બાજુ અધ્યયન કરવું વ્યક્તિ જ્યારે અધ્યયન કરવા બેસે છે કોઈ ગ્રંથનું અધ્યયન કરવા બેસે છે ત્યારે એણે ગ્રંથની સાથે ગ્રંથિ પણ ઉકેલવી જોઈએ આપણા મનમાં પડેલી ગાંઠો આપણા મનમાં પડેલા આગ્રહો પૂર્વગ્રહો કદાચ દુરાગ્રહો પણ ખરા એ બધાને દૂર કરવાનો ગ્રંથ વાંચતા પ્રયત્ન કરો અર્થાત તમે શાસ્ત્ર વાંચો ત્યારે શાસ્ત્ર માત્ર વાંચવાની વાત નથી એમાં તમારે ઊંડી ડૂબકી લગાવવી પડે અને સાથો સાથ આત્મપ્રદેશમાં રમણ કરવું પડે અર્થાત જાગૃતિ વિના સ્વાધ્યાય શક્ય નથી આપણે જાણીએ છીએ કેવી જાગૃતિ પુણ્યા ની કથા જાણીએ છીએ કે જ્યારે એના સામયિકની પુણ્યની વાત થઈ ત્યારે કહ્યું કે મેળુ પર્વત જેટલા ધનના ઢગલા હોય મેરુ પર્વત જેટલા મેળુ પર્વત જે સૌથી ઊંચો પર્વત છે એ પર્વતને ત્યાં એકલા ધનના ઢગલા કર્યા હોય કે જે મેળુ પર્વત જેટલા થયા હોય એટલી એની એક સામયિકની દલાલી છે ક્રિયા સાથે આત્માનું અદભુત જોડાણ અને ક્રિયા ત્યારે જ પ્રકાશક બને આંતર પ્રકાશક બને જ્યારે એ ક્રિયાનું આપણા આત્મા સાથે અનુસંધાન જોડાય છે ત્યારે સામાન્ય માન્યતા એવી છે કે ક્રિયા એ બાહ્ય બાબત છે આ બાબત હું સ્વીકારતો નથી ક્રિયા એ બાહ્ય ને આંતરિક બંને બાબત છે તમે બાહ્ય ક્રિયા કરો એનો ભાવ તમારા ચિત્તમાં આવે અને એ આવેલો ભાવ તમારા આત્માને સ્પર્શે બહાર દેખાતી ક્રિયાથી આપણા ભીતરનું રૂપાંતર છે અને એટલે સ્વાધ્યાયમાં આ સામયિકની કલ્પના કરો તમે આનો સ્વાધ્યાય કરવો છે કે એક ક્રિયા સાથે વ્યક્તિનું ભીતર કઈ રીતે જોડાય છે માત્ર ક્રિયા નહીં પણ ક્રિયાનું જો ભીતર સાથે અનુસંધાન થાય તો જ આ કામ અને એટલે જ ચારે બાજુનું અધ્યયન શું તો ચારે બાજુનું અધ્યયન એ કે એકવાર પુણ્યાશ્રાવકનું ચિત્ત ધર્મક્રિયામાં લાગતું નહોતું એણે એની પત્નીને પૂછ્યું કે આજે કંઈ એવું બન્યું છે આપણાથી કંઈ ખોટું થયું છે કોઈ ભૂલ થઈ ગઈ છે કોઈ ક્ષતિ થઈ છે કે જેને કારણે આજે આ સામયિકમાં ચિત્ત ચોડતું નથી એની પત્નીએ કહ્યું કે ના એવું કશું જ બન્યું નથી ત્યારે એની પત્નીને બહુ લાંબો વિચાર કરતા ખ્યાલ આવ્યો કે એ બહારથી તો માત્ર છાણા લાવી છે અને છાણા પણ એવા કે જેનું કોઈ માલિક નહોતું કોઈ આમને આમ બધા છાણા દિવાલ ઉપર થાપી દીધા હોય ને એમાંથી થોડાક લઈ આવે એ કોઈના હતા પણ નહીં અને એ છાણા એ ઘેર લાવી પુણ્યાએ કહ્યું કે બસ આ જ કારણ છે કે એને કારણે મારું ચિત્ત સામયિકમાં ચોટતું નથી એ સામયિકમાં એ માટે નથી ચોટતું કે તે અણહકનું તું લઈ આવી એની પત્નીએ કહ્યું પણ કોઈ એનું માલિક ન હોય તો પુણિયાએ કહ્યું કે તો તો પણ આપણાથી લેવાય નહીં એ તો રાજને અપાય રાજને આપી દેવાનું જેનું કોઈ માલિક નહીં એનું રાજમાલિક તો એ કલ્પના કરીએ કે કેટલી જાગૃતિ સાથે સામયિક થવું જોઈએ અને માટે જ સૌથી પહેલી વાત એ છે એ આત્મજાગૃતિની અને આત્મજાગૃતિ માટે એક સાહસની જરૂર હોય છે એક વ્યક્તિ એક સંતની પાસે ગયો અને સંતને કહ્યું કે મને કંઈક ઉપદેશ આપો મારે મારું જીવન સુધારવું છે ઉર્ધ્ધ માર્ગે જવું છે કંઈક ઉપદેશ આપો સંતે કહ્યું જરૂર આપો પણ એને કહ્યું કે એવો ઉપદેશ આપો કે જે કદાચ હમણાં હું બહુ બિઝી છું બીજા કામોમાં ઘેરાયેલો છું વ્યવહારના કામોમાં પડેલો છું એને ઉપદેશ આપો પછી હું થોડા સમય પછી સમય આવે એનું આચરણ કરીશ પણ આપણો ઉપદેશ મને મળી જાય તો મનમાં ગાંઠ બાંધીને રાખીશ સંતે કહ્યું કે ભાઈ ઘરમાં આગ લાગી હોય તો કાલે ભાગવાનું કહી શકાય આજે ભાગીશ ને ભલે આગ લાગેલી તમે કેવા દોડો છો એટલે આવતીકાલની રાહ જોવાય નહીં આજે જ તું આચરણ કરવાનો હોય તો જ ઉપદેશ અપાય અને તો જ તારી ઉપદેશ પામવાની યોગ્યતા ગણાય આજે આપણે જો કે જાણીએ છીએ કે આપણી આસપાસ ઉપદેશોનો જીવન જીવવાની ચાવીઓનો ઢગલો કરવામાં આવે છે પણ લોકો એ વાંચે છે પણ એના આચરણમાં સાવ શૂન્યતા હોય છે એ આચરણ થતું નથી આવ્યું એટલે પહેલી વાતે કે સ્વાધ્યાય એ આપણને સૌથી મહત્વપૂર્ણ ઘટના એ કહેવાય કે આપણે ચારે બાજુનું અધ્યયન કરીએ સમગ્રતા અધ્યયન કરીએ એને સ્વાધ્યાય કહેવાય બીજી બાબત સ્વાધ્યાયનો બીજો અર્થ છે ભર્યું ચિંતન દાખલા તરીકે આપણે કાયોત્સર્ગની વાત કરીએ પણ જ્યારે કાયોત્સર્ગની વાત કરીએ ત્યારે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ યોગની એક સર્વોચ્ચ પ્રક્રિયા છે જ્યાં ઊભા ઊભા ધ્યાન કરવાનું છે બહુ અઘરું પલાઠી મારીને બેસો ઓછો થાક લાગે જ્યાં ખુલ્લી આંખે ધ્યાન કરવાનું છે ખુલ્લી આંખે ધ્યાન એટલે દુનિયા આખી તમારી આસપાસ ફરતી હોય અને તમારે ધ્યાનસ્થ રહેવાનું છે અને જ્યાં શારીરિક વાંચક કાયિક બધી પ્રક્રિયાઓ બંધ છે માત્ર એક માત્ર એક શ્વાસની ગતિ ચાલુ તો એના વિશે તમે જેમ ઊંડું ચિંતન કરો જેમ ઊંડો વિચાર કરો એમ તમને ખ્યાલ આવે કે કેટલું ગહન એમાં જ્ઞાન રહેલું છે અને એટલે જ માણસનું જીવન એ તો એક અલ્પવિરામ છે એમાં સ્વાધ્યાય ભળે તો જ પૂર્ણ વિરામ આવે આવેાગ હેમરશિલ્ડ જે યુનોના મહામંત્રી થયા એમણે પોતાની આત્મકથા લખી એમણે માટે એમ કહેવાતું કે સવારે એ પેરિસમાં ચા પીતા હોય સાંજે લંડનમાં ભોજન લેતા હોય અને વળી પાછો બીજે દિવસે એ ન્યુયોર્કમાં હોય યુનોના મહામંત્રી હતા બહુ કર્તવ્યનિષ્ઠ હતા સતત દુનિયાના વિખવાદોને દૂર કરવા માટે જુદા જુદા દેશો સાથે મંત્રણાઓ કરતા હતા એમણે એક પુસ્તક લખ્યું પોતાને જીવનકથાનું અને એ પુસ્તકના અંતે લખ્યું ધ લોંગેસ્ટ જર્ની ઇઝ ધ જર્ની વિધિન દુનિયાની સૌથી લાંબી યાત્રા હોય તો એ અંતરયાત્રા છે તો આવી અંતરયાત્રાની જે વાત છે એ ક્યારે થાય જ્યારે તમે ઊંડાણ ભર્યું ચિંતન કરો માત્ર સપાટી પર નહીં પણ એની ભીતરમાં જાઓ એના અર્થને ખોલો અને એ કરીએ તો ઘણીવાર ઘણી નવી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય બીજી વાત સ્વાધ્યાય કરતા રહેવાથી ઉત્તરાધ્યન સૂત્રની છવ્વીસમાં અધ્યયનની પહેલી ગાથા સ્વાધ્યાય કરતા રહેવાથી સર્વ દુઃખોમાંથી મુક્તિ થાય છે એટલે જુઓ સ્વાધ્યાય કરવાનો અર્થ શું ઝડપથી વાંચી જવું એ નહીં સ્વાધ્યાય કરવાનો અર્થ શું કે ગ્રંથના પાના ખોલી થોડા આમ તેમ જોઈ જવા તે નહીં પણ સ્વાધ્યાય કરવો એટલે એનું ગહન ચિંતન કરવું બીજી બાજુ ધર્મ ગ્રંથો કહે છે કે પ્રતિષ્ઠા મેળવવા માટે સ્વાધ્યાય ન કરો નિર્જરા કે પુણ્યની પ્રાપ્તિ થઈ જાય આટલો સ્વાધ્યાય કરીએ આટલા કલાક કરીએ એટલે થઈ જાય તો નહીં કરવું જૈન ધર્મે પ્રત્યેક ક્રિયાઓની સાથે એક બહુ મોટી વાત કરી છે અને એ એ કે માત્ર આડંબર માત્ર પ્રદર્શન માત્ર દેખાડો કરવા માટે થતી ક્રિયા એ ક્રિયા નથી અને સામે પક્ષે એને એ પણ બતાવ્યું છે કે કેવી ક્રિયા હોવી જોઈએ આપણે જાણીએ છીએ ને દ્રવ્યક્ષમા અને ભાવ ક્ષમા દ્રવ્યક્ષમા એટલે દેખાવની ક્ષમા કે એનો કોઈ અર્થ ન હોય જે માત્ર જાય ને થેન્ક યુ ને સોરી ચાલે જ કરતું હોય એની પાછળ કોઈ ભાવ ન હોય માત્ર શબ્દો હોય ભાવક ક્ષમા એ સાચા અંતઃકરણની ક્ષમા છે એટલે કે આ દર્શનની વિશેષતા એ છે કે એને નેગેટિવ શું છે એ પણ બતાવ્યું છે ને પોઝિટિવ શું છે એ પણ બતાવ્યું છે કોનાથી દૂર રહેવાનું છે એ પણ બતાવ્યું છે ને કોનું આચરણ કરવાનું છે એ પણ બતાવ્યું છે એટલે પ્રતિષ્ઠા મેળવવા નિર્જરા માટે અથવા તો પુણ્યની પ્રાપ્તિ ઝડપથી થઈ જાય એને માટે સ્વાધ્યાય કરો તો એ સ્વાધ્યાય નથી ત્રીજી વાત નિયમિતપણે સ્વાધ્યાય કરવો આજે સ્વાધ્યાય કર્યો પછી છૂટી ગયો પછી પાછું કાલે કોઈક બીજી વાત આવી તો ન ગ્રંથોએ તો કહ્યું છે કે દિવસનો અડધો ભાગ સ્વાધ્યાય કરવો અને જ્ઞાન જે ગ્રંથોમાં રહેલું છે એને તમારે હૃદયમાં ધારણ કરવું તમે જુઓ કે ગ્રંથ એક એવી વાત છે પુસ્તક એક એવી વાત છે કે જે તમારો જીવનભરનો સાથી બની રહે છે કવિ કલાપીએ કહ્યું ને કે જીવીશું તો માત્ર પુસ્તકોથી આ પુસ્તકોથી જીવવાની વાત છે આખી જિંદગી પુસ્તકો એક મિત્ર રૂપે એક સાથી રૂપે રહી શકે અને એટલે આ ગ્રંથનો રંગ એવો હોય કે જે કદી છૂટતો નથી સ્વાધ્યાયથી અર્થ જાગૃત કરવાનો છે તમે સૂત્ર વાંચો પણ એ સૂત્રનો ભેતરી અર્થ પણ તમારે જાણવો જોઈએ જેમ વૃક્ષ હલાવવાથી ફળ મળે એમ સ્વાધ્યાય દ્વારા હલાવવાથી જ્ઞાન ફળદાયક બને છે એક ઉદાહરણ જોઈએ ભગવાન એમ કહ્યું માણુસ સમહમ હે મનુષ્ય મનુષ્ય થવું મુશ્કેલ છે જો એની સપાટી પરનો તમે વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે ભગવાન એમ કહે છે કે તું માણસ છે પણ માણસ થવું મુશ્કેલ છે આપણને એમ થાય કે કેટલી વિલક્ષણ વાત છે આ ભગવાન એક બાજુ મને કહે છે કે તું માણસ છે અને બીજી બાજુ કહે છે કે ના હવે માણસ થા હે મનુષ્ય મનુષ્ય થવું કઠિન છે એનો અર્થ એ થાય કે માણસ માત્ર જન્મથી માણસ થતો નથી માણસના ભીતરમાં ઉમદા ભાવો આવે મૈત્રી કરુણા જેવા ભાવો જાગે પછી એ માણસ થાય છે આનો અર્થ એ શું થયો અને અર્થ એ થયો કે સૂત્રને સમજવા માટે તમારે એનું ગહન ચિંતન કરવું જોઈએ નહીં તો શું બને જો ગહન ચિંતન ના કરો એક સૂત્ર લઈને પકડી લો તમે તો શું થાય ચાર વિદ્યાર્થીઓ બાર વર્ષનો અભ્યાસ કરીને પોતાના ઘર તરફ પાછા જતા હતા પંડિત બની ગયા હતા એમણે જોયું કે નદી પર એક ઊંટ અંદર ધસમસ્તુ જતું હતું એટલે એમની પાસે નોંધ હતી કે ધર્મની ગતિ તીવ્ર છે એટલે એમણે નક્કી કર્યું કે આ ઊંટ એ જ ધર્મ છે પેલામાં લખેલું ધર્મની ગતિ તીવ્ર હોય છે બીજા પાસે એક સૂત્ર હતું કે રાજદ્વારે અને સ્મશાને મળે તેમ તમારો મિત્ર છે એનો અર્થ એ કે મૈત્રી ભાવ સૌ કોઈ પ્રત્યે રાખવો એમાં એક ગરદ મળ્યો ગધેડો મળ્યો અને એ સ્મશાનની નજીકમાં ઊભો હતો એટલે એ મિત્ર થયો ત્રીજા શાસ્ત્રમાં એમ વાંચેલું કે સારા સાથે સારાને જોડવું ઈષ્ટ સાથે ઈષ્ટને જોડો એટલે એને ગધેડા અને ઊંટ બંનેને બાંધ્યા નદી આવી ત્રણેય જણા ડૂબવા લાગ્યા કરવું શું ચોથાએ પણ વિચાર કર્યો કે હવે હું પણ એની સાથે જાઉં એ પણ અંદર ગયો ત્યારે ચોથાએ વિચાર કર્યો કે શાસ્ત્રમાં તો લખ્યું છે કે જ્યારે બધું જ જતું હોય ત્યારે અડધું બચાવી લેવું જોઈએ એટલે ચોથાએ પોતાના ત્રણેય મિત્રોના મસ્તક કાપી નાખ્યા કારણ કે એ આખે આખા ડૂબી જાય અને બદલે અર્ધા ડૂબે વિચાર કરો માત્ર શબ્દોને પકડીને ચાલનાર વ્યક્તિ કેવી ભૂલ કરે છે અને એટલે જ સ્વાધ્યાય થી અર્થ જાગૃત કરવાનું કામ આપણે કરવું પડે જેમ અર્થ જાગૃત થાય જેમ આપણે જાણીએ છીએ પાનદારીમાં પાન છે એને સતત ફેરવવા પડે નહીં તો એ પાન બગડી જાય એમ કહેવાય છે કે ઘોડાને અશ્વને એક જ જગ્યાએ બાંધી રાખો તો ચપળતાનો નાશ થઈ જાય એમ વિદ્યા અને જ્ઞાનની આવી દશા છે ગવૈયો તમે મહાન ગવૈયાઓનો વિચાર કરો રોજ વહેલી સવારે ઉઠીને ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક અડધો દિવસ રિયાઝ કરતા હોય એ શા માટે એ રિયાઝ કરે એટલે એમની અંદરનો જે ભાવ છે એ ખુલતો જાય અને માટે આપણા ગ્રંથોમાં એક મોટી વાત કરી સ્વાધ્યાયાત માં પ્રમદિતવ્ય આ સ્વાધ્યાયમાં તારે સહેજે પ્રમાદ સેવવો નહીં અને એટલે જ આપણે એ વિચારવું જોઈએ કે શાસ્ત્રનું જ્યારે અધ્યયન કરીએ ત્યારે એના સૂત્રોને જોઈએ સૂત્ર પછી અર્થને જોઈએ અને અર્થ પછી એના ચિંતનને જોઈએ તો જ સાચો સ્વાધ્યાય થાય અને એથી વિશેષ સાચી ગહન ચિંતનની પ્રાપ્તિ થાય સ્વાધ્યાયના આ સગળા અર્થો સાથે એક વિશિષ્ટ અર્થ પણ જોડાયેલો છે માત્ર ગ્રંથવાચનની વાત નથી એ વિશિષ્ટ અર્થ છે આત્મ અધ્યયન હું કોણ છું એનું અધ્યયન મારું મૂળ સ્વરૂપ શું છે એને જાણવું પડે અને એ સ્વરૂપને પામવાનો મારો પ્રયત્ન જીવનની જો કોઈ દીવા દાંડી હોય તો એ સતત પૂછાતો પોતાની જાતને પ્રશ્ન હું કોણ છું ત્રણ પ્રશ્નો ઉપર આપણે લક્ષ્ય કેળવવું જોઈએ હું કોણ છું મેં શું મેળવ્યું છે અને મારે શું મેળવવું છે કદાચ આ જીવનનો નકશો છે ઘણીવાર તમે કોઈને પૂછો તમારા જીવનનો નકશો શો તો મોટાભાગની વ્યક્તિઓ તો કે અમે ભારતનો નકશો જોયો છે અમેરિકાનો નકશો જોયો છે પણ અમને આ જીવનના નકશાનો કોઈ ખ્યાલ નથી કે કોઈ વિચાર કર્યો નથી તો પહેલું પ્રશ્ન આપણે આપણા આત્મ સ્વરૂપને જાણવાનો છે જે શ્રીમદજીએ કહ્યું છે તે રીતે કે જબ જાન્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો સો ફોક તો બધું નકામું છે તો આપણે એ વિચારવું છે કે આપણે પોતે આપણું પોતાનું મૂળ સ્વરૂપ શું છે એ મૂળ સ્વરૂપ પર કેટલાક થર બાજી ગયા છે તમે બાળપણમાં કેવા હતા કલ્પના કરો કેવી મસ્તી હતી કેવા કોઈ કશાય નહીં કોઈ વૃત્તિ નહીં કોઈ કશું તો હતું પણ જેમ જેમ ધીરે ધીરે સહેજ વ્યક્તિ મોટી થાય એમ કશાય એમ વિકાર એમ ભૌતિકતાનું આકર્ષણ આ બધું આવતું જાય અને એના મૂળ સ્વરૂપ પર એ લદાતું જાય અને એને કારણે એ માણસ એનું પોતાનું સરનામું પોતાનું એડ્રેસ ગુમાવે છે નો ધાઈ સલ્ફ તારી જાતને જાણ પણ જાતને જાણવું એટલે શું તારી જાત તારી ભીતર કેવી છે એ તપાસ કરતું અને જ્યારે એ જાતને જાણવાની વાત થાય આત્મ સ્વરૂપને જાણવાની વાત થાય ત્યારે કદાચ આપણને પ્રભુ મહાવીરનું એ દ્રષ્ટાંત યાદ આવે ભગવાન મહાવીરે આપેલું એક દ્રષ્ટાંત યાદ આવે છે કેટલાક લોકો કમાવા માટે પરદેશ ગયા એક ભાઈ એક હજાર રૂપિયા કમાયો વિચાર કર્યો કે હવે હું મારે ગામ પાછો જાઉં એટલે એણે એ જમાનામાં કેડે વાંસળી રાખવામાં આવતી ચામડાના એક પટ્ટા જેવું હોય એની અંદર હજાર રૂપિયા ખોસ્યા અને એ જવા નીકળ્યો રસ્તામાં ચોર લૂંટારાનો ભય હતો એટલે કેટલાક મિત્રો સાથે નીકળ્યો ક્યાંક વિશાળ વૃક્ષની શીતળ છાયાની હેઠળ આરામ કર્યો ક્યાંક વળી કોઈ સારી જગાએ બેસી અને ભોજન કર્યું અને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યો એ ચાલતા ચાલતા એને થયું કે લાવ જોઈ તો લઉં મારા રૂપિયા બધા બરાબર છે ને તો ખબર પડી કે એક રૂપિયો પડી ગયો છે એ વિચારમાં પડ્યો કે હવે થશે શું હવે થશે એ કે મારે આ રસ્તામાં એક રૂપિયાની વાટ ખર્ચી હતી એટલે આ નવસો નવ્વાણુંમાંથી માંથી એક રૂપિયો કાઢવો પડશે નવસો અઠ્ઠાણું રૂપિયા થશે એને બદલે ચાલને જીવ આ રસ્તામાં ક્યાંક જે રૂપિયો પડી ગયો છે શોધી લાવું એકલા જવામાં ભય હતો શોધવા તો એકલા જ જવું પડે એટલે એણે એના સાથીઓને કહ્યું કે તમે આગળ જાઓ હું જરાક આવું છું થોડી વાર એક ખાડો ખોદીને પેલી નવસો ને નવ્વાણું રૂપિયાવાળી વાંસળી એમાં દાટી દીધી અને ઉપર નિશાન રાખ્યું અને પેલો એક રૂપિયો શોધવા માટે નીકળ્યો જો તમે એને નવસો ને નવ્વાણું નો આનંદ નહોતો એક રૂપિયો ગુમાવ્યાનું દુઃખ હતું જુઓ તમે આ કેવી આશક્તિ કહેવાય ઘણા માણસોમાં આવી આસક્તિ તમને જોવા મળે એની પાસે પાંચ કરોડ રૂપિયા હોય પણ દસ હજારનું પાકીટ પડી જાય તો દસ દિવસ સુધી એ સુનમૂન ગમગીન અને ઉદાસીન રહે છે એનું કારણ ધન પ્રત્યેની આસક્તિ આ આશક્તિ માણસને આમ એવી જડની માફક જોડી રાખે એટલે પેલો એક રૂપિયો શોધવા માટે ગયો જ્યાં પોતે ભોજન લીધું હતું અને પાણી નાખ્યું હતું હાથ ધોયા હતા એ બધી જગ્યાએ ફંફોસી ક્યાંક કાદવ હતો ક્યાંક ધૂળ હતી પણ રૂપિયો ન મળે પાછો આવ્યો પાછો આવ્યો ને ખબર પડી કે જ્યાં એને નિશાન કરેલું ને વાસળી રાખેલી એ નિશાન ચોરોને ખબર પડી ગઈ ચોર લોકોએ આવી અને એ વાસળી ઉઠાવી ગયા આ ઉદાહરણ આપીને આ દ્રષ્ટાંત આપીને ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું એ માણસ એ માણસ જે પોતાના દેહની પાછળ ભમ્યા કરે છે અને આત્માને ભૂલી જાય છે એ માણસ એક રૂપિયાને ખાતર નવસો ને નવ્વાણું રૂપિયા ગુમાવનાર પેલા મુસાફર જેવો છે એટલે એનો અર્થ એ કે વ્યક્તિ જો પોતે પોતાની જાતને જાણે સમજે આત્મ સ્વરૂપને ઓળખે તો આવી અનાશક્તિ એને દોરી ન જાય અને આ આત્મ સ્વરૂપ કેવું છે એનો પ્રભાવ કેવો છે તમે જ્યારે માણસ ભીતરમાં જાય ત્યારે શું થાય કેવું પરિવર્તન આવે એક કથા મળે છે કે રાવણ રા સીતાને હરીને લાવ્યો અને પછી સીતા આગળ એને લોભાવવા માટે અનેક રૂપ લેતો એટલે કોઈએ એમ કહ્યું રાવણને કે તું આ જુદા જુદા રૂપ લેવાની શું કામ માથાકૂટ કરે છે તું રામનું રૂપ લે એટલે સીતા આપોઆપ તને તને મળી જશે રાવણે કહ્યું કે મેં રામ સ્વરૂપ થવાનો પ્રયત્ન કર્યો પણ પછી તો એવું થયું કે હું એટલો બધો અનાસક્ત થઈ ગયો કે સીતાને પાસે જવાની એની પવિત્રતાની આગળ જવાની મારી હિંમત ન ચાલી કારણ કે મારા ભીતરમાં જ એક રામના જે ગુણો હતા જે સદગુણો હતા એ આવ્યા એટલે રામ સ્વરૂપ બન્યો અને રાવણ રાવણ સ્વરૂપ મટી ગયો પણ એ રામ સ્વરૂપ થવા માટે માણસે પોતાની આત્મખોજ કરવી જોઈએ અને માટે આ સ્વાધ્યાય એ આત્મખોજની જરૂર છે એક સમ્રાટ એનો અત્યંત વૈભવ હતો પણ સદા ચિંતાતુર રહેતો એકવાર એ જંગલમાં નીકળ્યો અને એને ગાતા પક્ષીઓ જોયા એને થયું ઓહો હો મને મારા વૈભવની કેટલી બધી ચિંતા છે કેટલી બધી ફિકર છે અને આ પક્ષીઓનો કોઈ ફિકર છે અને ત્યારે સ્વાધ્યાય સ્વ અધ્યાય પોતાની જાતનું અધ્યયન કરીએ અને પોતાની જાતનું અધ્યયન કરીએ ત્યારે જ વ્યક્તિ પર્યુષણ કરી શકે પર્યુષણ એટલે આત્માની સમીપ વસવું એ આત્માની સમીપ વસવા માટે તમે જુઓ સ્વાધ્યાય અતિ આવશ્યક સ્વ અધ્યયન અતિ આવશ્યક એના વગર તમે આત્માની સમીપ ન વસી શકો અને એના વગર તમે ક્ષમાને યોગ્ય ન બની શકો એક બીજી વાત કે સ્વાધ્યાય દ્વારા આપણે જુદા જુદા લોકોના અનુભવ મેળવીએ છીએ એ અનુભવથી આપણા પોતાનું જીવન પણ સમૃદ્ધ થતું હોય છે અને એ અનુભવની કલ્પના કરો તમે સમ્રાટ સિકંદર જગત જીતવા નીકળ્યો હતો એક પછી એક દેશો પર વિજય મેળવતો ભારત આવ્યો એની માં બીમાર હતી અને એને એની માતા પ્રત્યે અસીમ પ્રેમ હતો વિચાર કર્યો કે આ જગત જીતીને તરત જ પહેલું કામ એ કરીશ મા પાસે જઈશ પણ આપણે જાણીએ છીએ કે તૃષ્ણા સત્તા એ ક્યારેય સંતોષપ્રદ બનતી નથી એ ભારત સુધી આવ્યો ચીન ન જઈ શક્યો ભારતમાંથી એને પાછા ફરવું પડ્યું પાછા ફરતી વખતે એનો વિચાર હતો કે જલ્દી ગ્રીસ પોતાના દેશમાં જવું અને માને મળવું મા પાસે પહોંચી જાવ અને કહે છે કે ગ્રીસ દેશના સીમાડે પહોંચ્યો ત્યાં જ એને સમાચાર મળ્યા કે એની માતા મૃત્યુ પામી છે આ સિકંદરનો અનુભવ અને એની એ પરિસ્થિતિની તમે કલ્પના કરો કે જે માણસે એમ કહ્યું કે મારી સ્મશાન યાત્રા વખતે નાનામીની બહાર મારા બે હાથ ખુલ્લા રાખજો કોઈ કે કરવું આવું નાનામીની બહાર બે હાથ ખુલ્લા રાખવા અને જગતને કહેવું કે આ સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ગયો આ ઘટના છે આ એક અનુભવ છે એવી જ રીતે તમે સ્વાધ્યાય કરો એની સાથોસાથ તમને જીવનના ઘણા અનુભવો પ્રાપ્ત થાય જીવનમાં આવતી ચડતી અને પડતી જીવનમાં આવતા દુઃખો અને સુખો જીવનમાં જોવા મળતી ભવ્યતા તમે કલ્પના કરો ભામાશાની કલ્પના કરો જૈનો સ્વાતંત્ર્ય વીર હતા એની કલ્પના કરો જે જમાનામાં બધા રાજાઓ શહેનશાહ અકબરના શરણે ગયા હતા એ જમાનામાં રાણા પ્રતાપે શરણો સ્વીકારવાનો ઇન્કાર કર્યો અકબરે કહ્યું તને અડધું રાજ્ય આપું જો તું આવતો પણ રાણા પ્રતાપે ના પાડ્યું એને માટે સ્વતંત્રતા એ સૌથી મહત્વની વાત હતી અને એ રાણા પ્રતાપ જ્યારે જુએ છે જંગલમાં ભટકતા હોય છે મોગલ સૈનિકો એમનો પીછો કરતા હોય છે અને ત્યારે એ રાણા પ્રતાપ એકવાર એમ જુએ છે કે મારી દીકરીને દૂધ પણ હું આપી શકતો નથી ને વિચાર કરે છે કે હવે શું કરું ત્યાં એને ભામાશા નામનો જૈન શ્રાવક મળે છે અને ભામાશા કહે છે કે હું તમારે પડખે ઉભો રહીશ મારી પાસે ધન છે જેનાથી આપણે લશ્કરો અને શસ્ત્રો લાવીશું અને પોતાના ઘેર એ પોતાનું ધન લેવા જાય છે રાણા પ્રતાપને આપવા માટે વિચાર કરો કે એ જમાનામાં અનેક લોકો હતા પણ ભામાશા એક હતો ને પ્રતાપ એક હતો અને એવી જ એક હતી લક્ષ્મી ભામાશાની પત્ની ભામાશા પોતાનું ધન લઈને રાણા પ્રતાપને આપવા માટે નીકળે છે ત્યારે લક્ષ્મી એમને પાછા બોલાવે અરે કે તમે દેશને માટે આ ખપી જવાની વાત છે દેશને માટે આ ધન આપો છો તમે તમારું ધન લો છો મારા પિયરથી હું જે ધન લાવી છું એ પણ લેતા જાઉં અને ભામાશા એ ધન લઈને જાય છે ત્યાં ફરી પાછા બોલાવે છે કોઈ બીજી સ્ત્રીઓ હોય થોડીક ભૌતિકતાઓ હોય તો એક જગાએ એવું પણ મેં જોયું કે એમના પતિએ પત્ની ખૂબ ખાંસી આવતી હતી એટલે કહ્યું કે તારા ગાળા માટે શું લાવું એટલે એને કહ્યું કે મોતીનો હાર લાવો આ ભૌતિકતા છે પણ આ કેટલી ઉર્ધ્વતા છે એની કલ્પના કરો કે લક્ષ્મી પાછા બોલાવે છે પાછા આવો અને કહે છે કે તમે જ્યારે રાણા પ્રતાપને આ ધન આપો ને ત્યારે એવું ન માણશો કે તમે દાન કરો છો એવી કલ્પના પણ ન કરશો કે તમે મદદ કરો છો એવો ભાવ પણ સેવશો નહીં કે તમને સહેજ પણ ધન આપવાનો અહંકાર મનમાં આવે તમે એ ભાવ રાખજો લક્ષ્મી કહે છે ભામાશાની પત્ની તમે એ ભાવ રાખજો કે આ ધરતીએ જે આપી છે ને એનું ઋણ તમે ચૂકવો છો તમે જુઓ એક ઔદાર્યની પરિસિમા અને આપને કદાચ ખ્યાલ હશે કે ભામાશા એ પ્રતાપની સાથે રહીને એક યુદ્ધ રચનામાં પણ એટલો કુશળ હતો અને પ્રતાપની સાથે રહીને એ યુદ્ધમાં લડ્યો પણ હતો આવા ચરિત્રનો અભ્યાસ થાય એનાથી આપણા જીવનમાં એક સ્વાધ્યાય છે આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ આપત્તિને પણ કઈ રીતે લેતી હોય છે રામ નો રાજ્યાભિષેક થવાનો હતો આખી અયોધ્યા નગરી આનંદમાં હતી મહેલોમાં દીવા બળતા હતા અને આપણે જાણીએ છીએ કે રામને વનવાસ મળ્યો બીજે દિવસે સવારે તો રામ વનવાસ માટે જતા હતા ગઈકાલે જેને રાજ સિંહાસન મળવાનું હતું એને સવાર પડી અને વનવાસ માટે જતા હતા રામને પૂછ્યું લોકોએ કે આપ વનવાસમાં જાઓ છો અમને કોઈ સંદેશ આપો બસ શ્રી રામે કહ્યું આ જ સંદેશ છે આ પરિસ્થિતિ એ જ સંદેશ છે ગઈકાલે સિંહાસન મળવાનું હતું અને આજે વનવાસમાં જઉં છું જીવનમાં ક્યારે કઈ ઘડીએ કેવી આપત્તિ આવે એના વિશેનો એક સમાન ભાવ ત્યાં જોવા મળ્યો એટલે સ્વાધ્યાય એ જીવનનું નંદન વૃક્ષ છે મારી એ એવું સરસ મજાનું નંદનવન તમને મળે છે કે જ્યાંથી જુદા જુદા શાસ્ત્રો પાસેથી મધુર આચાર ફળ મળે ચડિયાતા વિચાર પુષ્પો મળે અસ્વાધ્યાયથી શાંતિદાયક એક છાંયડો મળે મન બુદ્ધિ અને હૃદયને તાજગી મળે અને એ સ્વાધ્યાય સતત એ માટે કે તો જ એ સદા ચાલુ રહેવું જોઈએ રામકૃષ્ણ પરમહંસ ને કોઈએ પૂછ્યું કે શા માટે રોજે રોજ સ્વાધ્યાય આ રોજે રોજની સાધના શા માટે આવો માટે ત્યારે રામકૃષ્ણ પરમવંશે કહ્યું કે રોજે રોજ લોટાને અજવાળીએ એ જરૂરી છે જરૂરી છે નહીં તો ડાઘ પડે અને કાટ લાગે તો સૌથી મોટી વાત આ છે કે સ્વાધ્યાય એ આપણા જીવનમાં એક નંદનવન સર્જે છે અને એવું જે નંદનવન આપણા જીવનમાં સર્જાય એને પરિણામે આપણા જીવનમાં એક એક નવો દૈનિક સ્વાધ્યાયથી એક નવો અર્થનો ઉઘાડ થાય છે અને એ ઉઘાડ થતાં મેં તમને કહ્યું તેમ કે આપણા જીવનમાં એક નવું પ્રભાત ઉગે છે નવું વસંત જાગવે છે આ ભાવ પણ રહે છે અને પરભાવમાં પણ રહે છે બંને ભાવમાં સાથે રહે છે તો આવું જે સ્વાધ્યાયથી થતી પ્રાપ્તિ જે ભવો ભાવની પ્રાપ્તિ છે આપણે પહેલા વ્યાખ્યાનમાં જોયું હતું કે પર્યુષણ એ તો પુનર્જન્મ માટેની દીવાદાડી છે તો એ દીવાદાડીનો એક પથ છે એક સુવર્ણ પથ છે સ્વાધ્યાય જય જીતેન્દ્ર એક સાહજિક ઘટનાનો ઉલ્લેખ કરું શ્રીમદ રાજચંદ્રજીના આધ્યાત્મિક વિચારોને વિશ્વભરમાં પ્રગટાવનારા અને એક પ્રચંડ આધ્યાત્મિક ક્રાંતિના સર્જક એવા શ્રી રાકેશભાઈનો અમને ગઈકાલે એક અભૂતપૂર્વ સંદેશો મળ્યો કુમારપાળભાઈના જન્મદિવસ નિમિત્તે એ આપની સમક્ષ હું વંદન સાથે અક્ષરશ પ્રસ્તુત કરું છું ધર્મપ્રિય ધર્મપરાયણ આદરણીય શ્રી કુમારપાળભાઈ ધર્મસ્નેહ અને સાહિત્ય સેવાથી સભર એવા પ્રભાવશાળી જીવનની શોભાયુક્ત આભા પહોંચી ગઈ એંશીમાં વર્ષની સાર્થક આગેકૂચના ઉત્સાહભર્યા આયુષ્યના પડાવે સર્જનશીલતા આધ્યાત્મ અભિગમ અને અસરકારકતા અકબંધ રહ્યા પ્રવૃત્તિના વિવિધ ક્ષેત્રોમાં કે જેમાં આપનું યોગદાન નોંધનીય રહ્યું છે આ શુભ અવસરે આપની શાસન સેવા વધુ વ્યાપક બને ને વધુને વધુ લોકોને કલ્યાણકારી બને લાભદાયી બને એવી અંતરથી પ્રાર્થના અભિનવો અને મૌલિક વિચારો દ્વારા સિંચિત આપની પ્રવૃત્તિઓ નિષ્કામ ભાવે અંકુરિત તથા નવપલ્લવિત થતી રહે આ ધારાના સાતત્ય માટે આપનું સ્વાસ્થ્ય સદંતર નિરામય રહે સાથ અને સાનુકૂળ સંયોગોનો ભીખું ઊંડું ઉતરે અને ધર્મના જય જયકારનો ધ્વજ ઊંચો લહેરાય એવી હાર્દિક શુભકામના પરમ કૃપાળુ દેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો ધર્મ સ્નેહાદિન પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી કોઈ વ્યક્તિ કોઈ એક ક્ષેત્રમાં પોતાની આગવી પ્રતિભા દાખવી શકે પરંતુ પદ્મશ્રી ડૉક્ટર કુમારપારદેસાઈ સાહિત્ય શિક્ષણ પત્રકારત્વ અને ધર્મ દર્શન જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુઆયામી વ્યક્તિત્વ ઉજાગર કરી શકે છે ડૉક્ટર કુમારપારદેસાઈને તેમના જન્મદિને આપણા સૌ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના શુભ પ્રસંગે ડૉક્ટર ચંદ્રકાંત શેઠ કુમારપાલભાઈના સાહિત્ય અને વ્યક્તિત્વ વિશે કેટલીક વિશેષ વાતો આપણી સમક્ષ રજૂ કરશે ખાસ કરીને આ એવો પ્રસંગ છે કે અંગ્રેજી શબ્દો વાપરીને જ કહું હેપી બર્થડે અને હેપી બર્થડે ટુ કુમારપાળ દેસાઈ અને હું અમને અમે બધા હું તો ખરો જ પણ એ ઉપરાંત મારા આજુબાજુના સૌ મિત્રો મારો પરિવાર આ બધા જ અમે એમને અભિનંદન આપીએ છીએ એટલું જ નહીં હજી વધારે સમય એ વિશ્વકોષને આપતા રહે અને વિશ્વકોષનો વિકાસ વધુને વધુ થતો રહે એવી ભાવના વ્યક્ત કરીએ છીએ હું તો એટલી હદે કહું કે કુમારપાળે એમના પરિવારની પણ પરંપરા સાચવી બાલાભાઈ એટલે કે જય ભીખુ અને જયાબેન એમના જે વારસામાં એમને જે મળ્યું સાહિત્ય પણ મળ્યું અને વ્યવહાર પણ મળ્યો કુમારપાળમાં વ્યવહાર ક્ષમતા અને જડેજ જોડે સાહિત્ય ક્ષમતા બેનો સમન્વય છે પત્રકારત્વ સાહિત્યકાર તરીકે પત્રકાર તરીકે અને ઉપરાંત સ્પોર્ટ્સના જે રમતગમત એના નિષ્ણાત તરીકે આમ અનેક રીતે એમની પ્રતિભા છે એટલે અનેક મુખી પ્રતિભા કહેવાય એવું સેવા પણ કરે એને સેવાવૃત્તિ વચ્ચે તો મેં એમને બિરદાવ્યા કે સાહિત્યનું કામ તો બધા કરે પણ ગરીબોનું કામ કોણ કરે અપંગોનું કામ કોણ કરે અને એવા અંધજનોનું કોણ કરે તો એ બધામાં પણ એમને દિલચસ્પી દાખવી શિક્ષણમાં પણ દિલચસ્પી એમને સાહિત્યમાં દિલચસ્પી તો હતી જ પણ સાથે સાથે જીવનના જે બીજા ક્ષેત્રો છે જૈન ધર્મ હવે જૈન ધર્મનો તો એ લગભગ કેટલાક તો એમ કહેતા કે આ કુમારપાળ છે એ સુટેડ બુટેડ જૈન સુરિત છે એટલે હશે અમે હજી કરા હું તો પછી હસતા હસતા એમ કહું કે કુમારપાલનું શાસન બહુ સારું રાજા કુમારપાળનું અને ખરેખર એ રીતે જ કુમારપાળની સાથે વ્યવહાર ચાલ્યો અને તમને કહું કે એમને ઘણું કામ કર્યું એમને બાળ સાહિત્યથી માળીને સાહિત્યના અનેક પ્રકારો ખેડ્યા ત એમની જે દાખલા તરીકે અના હતા એ તો મેં અક્ષરશઃ વાંચી છે અક્ષરશ કહું છું પણ આવી નવલકથા લખવી છસોપાના ઉપરની એ કંઈક મોટું કામ હતું મોટું જહેમત હતી અને એ એમને કરી છે એટલે આધ્યાત્મિકતા પછી આધુનિકતા અને એવી રીતે ધાર્મિકતા સાથે જૈન ધર્મ આજે એમણે જૈન ધર્મનું કેટલું બધું કામ કર્યું છે અને જૈન કોર સુધી જ પહોંચ્યા ત્યાં સાહિત્યની સમાજની જે સેવા કરે છે જે સંસ્કૃત ધાર્મિક આપણી પરંપરા છે એ પરંપરા જે મહાવીર સ્વામીથી ચાલી આવે છે એ પરંપરા એની અંદર પણ જે રીતે એ આગળ ચાલે છે અને ક્યાંય સાંપ્રદાયિકતા નડે નહીં એવી રીતે વ્યાપક રીતે હિન્દુ સમાજ મહાભારતનો આવો અભ્યાસ જે ચાલે છે અત્યારે પેલું ધર્મલોક છે એમાં જોઉં છું મેં એમને પાંચ પાંચ કોલમો લખતા જોયા છે મને એમ થાય કે આ કઈ રીતે લખી શકે છે અને એક જ અનિયમિતને એમની એ ફાવટને હું અભિનંદુ છું અને ભગવાન એમને વધુ ને વધુ આવા સારા કામો કરવાની શક્તિ આપે એ માટે હું પ્રાર્થના પણ કરું છું અને આવી રીતે આપણી સમગ્ર ગુજરાતી પ્રજાને જે એમના થકી લાભ મળી રહ્યો છે એમને અનેક માન ક્રમો મળ્યા અને પદ્મશ્રીથી માંડીને બીજા બધા રંજિતરામ સોવરના ચંદ્ર ચંદ્રક વગેરે તો એ બધા માટે એ એમની પાત્રતા અને એ એમનો અધિકાર સૂચવે છે એની એમની માન્યતા સૂચવે છે લોકપ્રિયતા તો છે જ એમની પણ લોકોમાં જે સમજદાર વર્ગ છે એને એને લાગે છે કે આ કુમારપાળજીવાર જેમ થોડા માણસો આપણી પાસે વધારે હોય તો ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિનું કદાચ વધારે સરસ કામ થાય તો આપણે એમને દીર્ઘાયુષ્ય એટલા માટે ઈચ્છીએ કે આવા સારા કામ કરનારાઓને તો જરા પણ તકલીફ ન પડવી જોઈએ અને આપણે એમની મદદમાં રહી શકીએ અને આપણે એમને કામ આપણે એમને સહકાર આપી તો આપણી પણ ધન્યતા એમાં પ્રગટ થાય તો હું એમને ફરીથી મારા વતી અને મારા સર્વ મિત્ર મંડળ વતી પરિવાર વતી અભિનંદન આપું છું શુભેચ્છાઓ આપું છું અને ભગ અને ભગવાન મહાવીર અને અમારા ભગવાન કૃષ્ણ એ બે ભેગા થઈને એમને બધી જ રીતે એનું કલ્યાણ કરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી સંસ્થા દ્વારા જૈન શાસનનો પ્રચાર પ્રસાર કરનાર ડૉક્ટર કુમારપાલ દેસાઈનું ગુજરાત વિશ્વકોષ સંસ્થામાં પણ એક આગવું પ્રદાન છે તો આવો એમના આ પ્રદાન વિશે શ્રી રતિલાલ બોરીસાગર પાસેથી સાંભળીએ કોઈ મને પૂછે કે ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાતની સૌથી મોટી સાંસ્કૃતિક ઘટના કઈ તો ઓગણીસો સાહીઠમાં આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે પછીની મોટા મોટી સાંસ્કૃતિક ઘટના અંગે મારે જો કહેવાનું હોય તો હું સહેજ પર ખચકાટ વગર કહી શકું કે વિશ્વકોષનું નિર્માણ એ ગુજરાત રાજ્યની સ્થાપના પછીની સૌથી મોટી સાંસ્કૃતિક ઘટના છે આચાર્ય ધીરુભાઈ ઠાકર તપસ્વી ઋષિ જેવા એમણે આ વિશ્વકોષના નિર્માણનું બીડું ઝડપ્યું અને કેટલા બધા વિદ્વાનોને એમણે સાથે જોડ્યા ધીરુભાઈ કહેતા હતા કે આ તો જગન્નાથનો રથ છે સૌએ ખેંચવાનો છે પણ પછી એમ પણ કહેતા હતા કે વિશ્વકોષના રથના બે મુખ્ય પૈડા છે એક ચંદ્રકાંત શેઠ અને એક કુમારપાળ દેસાઈ અને ખરેખર આ રીતે સૌના સહકારથી એક મહાન સાંસ્કૃતિક ઘટના ગુજરાતમાં બની પણ વિશ્વકોષના પચીસ ગ્રંથો પ્રકાશિત થયા પછી પણ વિશ્વકોષની પ્રવૃત્તિ અટકી નહીં કે એક નવેસરથી જાણે કે વિશ્વકોષ એનો એક નવો અવતાર થયો હોય એમ કેટલી બધી સાંસ્કૃતિક સાહિત્યિક અને કલા વિષયક પ્રવૃત્તિઓ વિશ્વકોષમાં ચાલી રહી આટલી બધી પ્રવૃત્તિઓ કરતી કદાચ અત્યારે એ વિશ્વકોષ એકમાત્ર સંસ્થા છે અને કેટલા બધાને સાથે જોડીને સાથે રાખીને કુમારપાળભાઈ આ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે આમ તો આ સમગ્ર પ્રવૃત્તિઓનો સઘળો યશ એમને ઘટે કુમારભાઈને ઘટે પણ કુમારભાઈ એ જાણે કે એ પોતાને ફાળે બધો યશ લેવાને બદલે એ યશ બધાની વચ્ચે વહેંચે છે મેં ક્યાંક નાયકની વ્યાખ્યા વાંચી હતી કે નાયક ખરો નાયક કોણ કહેવાય તો અનુયાયીઓને જેનો સહેજે ભાર ન લાગે એ ખરો નાયક કહેવાય આ અર્થમાં કુમારભાઈ વિશ્વકોષના સાચા અર્થમાં નાયક છે કારણ કે મેં વિશ્વકોષના સાથે રોજબરોજ એક એમના સ્ટાફ મેમ્બર તરીકે સંકળાયેલા જેમની સાથે વાત કરી છે ને એ બધાએ હંમેશા એવું કહ્યું છે કે કુમારભાઈ એટલું બધું અમને માન સન્માન આપે છે એટલી બધી આ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપે છે કે અમને સહેજે થાક નથી રાખતો એટલે શ્રી કૃષ્ણે પોતાની ટચલી આંગળી ઉપર ગોરધન પર્વત તોડી રાખ્યો પણ એમણે બધાને કહ્યું એના સાથીઓને ગોવાળિયા મિત્રોને કે મારી તમે પણ જો લાકડીનો ટેકો રાખશો તો જ હું આ ભાર ઉપાડી શકીશ બાર તો એ ટલી આંગળી ઉપર જ રહેવાનો હતો પણ સૌને થયું કે અમે પણ આ ગોવર્ધન પર્વત ગોવર્ધન પર્વત ઊંચકી રહ્યા છીએ આજે કુમારભાઈ વિશ્વકોષના બધા જ નાના મોટા કર્મચારીઓને આ ફીલ કરાવે છે કે અમે વિશ્વકોષનો એક અગત્યનો હિસ્સો છીએ આ બહુ મોટી વાત છે એટલે કુમારભાઈના આજે ત્રીસ આઠ બે હજાર બાવીસના રોજ જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે હું એમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને નિરાયુષ નિરામય દીર્ઘાયુષ એ પામે અને એમની આ જ રીતે પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે અને આ ગુજરાતના સાંસ્કૃતિક નિર્માણમાં એમનું બહુ મહત્ત્વનું યોગદાન બની રહે એવી શુભેચ્છા આપીને વિરમું છું શ્રી કુમારપાળ દેસાઈ સ્વર્ગસ્થ શ્રી ધીરુભાઈ ઠાકરનો એક વૈશ્વિક વારસો આજે કુમારપાળ દેસાઈના ખભે સંચરિત થઈ રહ્યો છે ગુજરાતી માતૃભાષાના સંવર્ધનનું આ એક અમોઘ કાર્ય શ્રી કુમારપાળભાઈએ ઉપાડી લીધું છે અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈને દીર્ઘ આયુષ્ય અર્પે અને એમને નિરામય એટલા માટે તંદુરસ્તી બક્ષે કે માતૃભાષાના સંવર્ધનનું કામ વર્ષો વર્ષ સુધી તેઓ સતત કરતા રહે તેવી શુભકામના ગુજરાતના વાચકો વતી ગુજરાતના જૈન ધર્મના સૌ શ્રાવકો વતી અને આપણા સહુ વતી ઈશ્વરને આ એક નાનકડી પ્રાર્થના કરીએ છીએ કે કુમારપાળભાઈને નિરામય દીર્ઘ આયુષ્ય બક્ષે અમેરિકાના શિકાગો અને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ડેલિગેશનના સભ્ય તરીકે ઉપસ્થિત રહેવાનું સન્માન પણ ડૉક્ટર કુમારપાળ દેસાઈને પ્રાપ્ત થયું છે દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા લંડનમાં ડ્યુક ઓફ એડિનબરો અને પ્રિન્સ ફિલિપ તથા વેટિકનમાં પોપ જોન પોલ દ્વિતીય સાથે જૈન ધર્મ વિશે સંવાદ આ તમામ કુમારપાળભાઈની આગવી સિદ્ધિઓ છે આજના પ્રસંગે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય લેખિકા મુરબ્બી શ્રી ધીરુબેન પટેલ કુમારપાળભાઈ પ્રત્યે એક સ્નેહી મિત્ર તરીકેની પોતાની લાગણી વ્યક્ત કરે છે આજે માટે અત્યંત આનંદનો દિવસ બરસ ગાંઠ તો નહીં આવે ઉજવાય એમાં કંઈ નવાઈ નથી પણ આજે મને એટલો બધો આનંદ થાય છે કે ન પૂછો વાત મારા પરમ પ્રિય અને ચિરંજીવી કુમારપાળભાઈની કુમારપાળભાઈની દેખતા મેં જ્યારે આ શબ્દનો પ્રયોગ કર્યો મને કે ચિરંજીવી મેં કહું તો ચિરંજીવી નહીં તો બીજું શું તમને કેટલા વરસ થયા મને કેટલા થયા એટલે આવું બધું જેની સાથે ગમત થઈ શકે એટલા મારા નિકટના સ્નેહીઓમાંના મુખ્ય તે કુમાર અને આજે એમની વરસગાંઠ એટલે મને કેટલો બધો આનંદ થતો હશે તમે વિચારો તમે પહોંચી જ નહીં શકો આ મુંબઈનો જીવડો અહીંયા આવી પહોંચ્યો અને પછી જરાય ગમતું નહોતું મને જો જરાય કોઈએ ગમાડ્યું હોય તો આ દંપતીએ કે જેને લીધે મને એમ લાગે કે ના ના અહીંયા પણ રહેવા જેવું છે એમાં પછી વળી વિશ્વકોષ ભળ્યો એ બધા કામોમાં ક્યારે હું કેવી રીતે લપટાઈ ગઈ મને યાદ પણ નથી હવે પરંતુ એક વાત છે કે ધર્મની બાબત લો સાહિત્યની બાબત લો લોકોને પ્રેમ કરવાની બાબત લો નવું નવું કામ શોધવાની અને એને સારી રીતે પાર પાડવાની વાત લો એકેમાં મારા કુમારપાળભાઈની જોટે કોઈ ન આવે મને તો જો મુંબઈ છોડીને અહીંયા પણ આત્મીયતા લાગતી હોય તો કુમારપાળભાઈને લીધે અને એમને નવું નવું સૂજે હંમેશા અને એ એવી રીતે એનું આયોજન કરે કે દરેકને એમ જ લાગે કે આ તો મારી શોધ છે આ મેં કર્યું છે અને કઈ બાબત એમને નથી લખવાનું વાંચવાનું ભાષણ કરવાનું લોકોને પ્રેમ કરવાનું બધાની મુશ્કેલીઓ જોવાની મેં હમણાં જ ગયા અઠવાડિયે જ એમને કહ્યું હતું કે ભાઈ હવે તમે લખવાનું બંધ કરો મને કે અરે આવું કેમ કહો છો તમે એટલું બધું લખો છો ને એટલું સરસ લખો છો મારે વાંચવું પડે છે બધી બધું હું થાકી જઉં છું પણ એ મારા આવા તોફાનો ચલાવી લે છે અને મારી પાસે પણ જે કંઈ કરાવવાની ઈચ્છા થાય એ કરાવે જ છે ને સારામાં સારી રીતે કરાવે છે જે એનો એક નમૂનો તે અમારી વિશ્વા જેમ બળદું સુંદર ઝાડ હોય મોટું લીલા લીલા પાન હોય પાન અગણિત હોય એમાંનું એક સરસ મોટું પાંદડું જુઓ તો વિશ્વા બહેનો માટેનું એટલે એમના ફલક પર માનસિક ફલક પર શું છે ને શું નથી અને કાલે શું આવશે એની ખબર નથી એવા મારા અત્યંત પ્રિય કુમારપાળભાઈને એટલી શુભેચ્છાઓ આપું છું અને આપણે બધા એમના વંશ જેવા છીએ આમ તો એટલે એ બને આપણી જાતને પણ ધન્ય ગણું છું કે આપણે આવી વ્યક્તિ સાથે રહ્યા આવી વ્યક્તિ સાથે કામ કર્યું ખરેખર આપણા જેટલું નસીબદાર કોણ અને આ કુમારપાળભાઈને લીધે જ હું અમદાવાદમાં ટકી એ પણ મારે કબૂલ કરવું જ જોઈએ તો એક ચિરંજીવી કુમારપાળભાઈ કહેવાનો યશ હું લઉં છું અને આપણા બધાના વતી એક સમૂહ વધી એમને અનેક અનેક શુભેચ્છાઓ આપું છું ગુજરાતી સાહિત્યના નોબેલ પારિતોષિક સમો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ કુમાર પ્રાપ્ત થયો છે છેલ્લા સડસઠ વર્ષથી અવિરતપણે ચાલતી આવતી ગુજરાત સમાચારની કોલમ ઈંટ અને ઇમારત લોકપ્રિય હોવા ઉપરાંત ગુજરાતના સંસ્કાર ઘડતરમાં પણ સ્થાન ધરાવે છે ગુજરાતી સાહિત્યને અનેક મૂલ્યવાન પુસ્તકોની ભેટ ધરનાર ગુર્જર પ્રકાશનના શ્રી મનુભાઈ શાહ કુમારપાળભાઈ સાથેના આત્મીય સંબંધો અંગે પોતાની લાગણી વ્યક્ત કરશે સૌ પ્રથમ તો આદરણીય કુમારભાઈના જન્મદિવસે તેમને મારા વતી અને ગુર્જર પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ તેમનો જન્મદિવસ મને એટલા માટે યાદ છે કારણ કે તેમના આગલા દિવસે એટલે કે ઓગણત્રીસમી ઓગસ્ટે મારા પત્ની તારાનો પણ જન્મદિવસ છે અમે ચારેય જણાએ સાથે નક્કી કરેલું હું તારા કુમારભાઈ અને પ્રતિમાભાભી એક વખત ઓનેસ્ટમાં પાજીપાઉ ખાવા જઈશું પણ હજી એ સુયોગ સાંપડ્યો નથી કુમારભાઈ જ્યારે કુમાર અવસ્થામાં હતા ત્યારથી અમારા બંને પરિવારો સાથે એકબીજાને સંબંધ છે મારા મોટાભાઈ કાંતિભાઈ અને કુમારભાઈ બંને લગભગ સરખી જ ઉંમરના તેમના પિતા બંને જણાનું માદલપુરમાં જ બાળપણ વીત્યું તેમના પિતા જયભીખુ જ્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ ગુર્જર સાથે પરિચયમાં આવ્યા ત્યાર પછીથી ગુર્જરનો અને શ્રી જયભીખુ પરિવારનો સાથેનો સંબંધ એ માત્ર વ્યાવસાયિક અને પ્રકાશક લેખક તરીકેનો ન રહેતા એક પારિવારિક સંબંધ બની ગયો જેને આજે સિત્તેર સિત્તેર વર્ષના વાણા વહી ચૂક્યા છે માન્ય કુમારભીની પ્રતિભા એટલે સંસ્કાર શિક્ષણ અને ધર્મનો ત્રિવેણી સંગમ તેઓ જેટલા મૂલ્યની સર્જક છે એટલા જ મૂલ્યની સજ્જન છે અને એટલા જ મૂલ્યની સ્વજન છે શ્રી જય ભીખુના સાહિત્ય વારસાને તેમણે બરાબર દીપાવ્યો છે તેમણે લગભગ પચાસથી વધારે પુસ્તકોનું પ્રકાશન થયું છે તેઓ ગુજરાતી સાહિત્યના પ્રમુખ રહી ચૂક્યા છે અને આજે શ્રી ધીરુભાઈ ઠાકરે સ્થાપિત કરેલ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટનું સંચાલન કરી રહ્યા છે તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સાહિત્યિક સંસ્થાઓમાં તથા ધાર્મિક સંસ્થાઓમાં અગ્રણી તરીકે સેવાઓ બજાવી રહ્યા છે આ ઉપરાંત તેમની આ બહુમુખી પ્રતિભાને બિરદાવા બિરદાવીને ભારત સરકારે તેમને પદ્મશ્રીના સન્માનથી ગૌરવન્વિત કર્યા છે આ બધા પાછળ તેમના જીવનસંગીની પ્રતિભાભાભીનો પણ બહુ જ મોટો હાથ રહેલો છે તેઓ સાચા અર્થમાં એક આદર્શ ગ્રહણી બની રહ્યા છે તેમના તેમના બંને પુત્રો ચિરંજીવી કૌશલ અને ચિરંજીવી નીરવ તથા પુત્રવધુ અને બાળકો સાથે હર્યુંભર્યું જીવન વિતાવી રહેલા શ્રી કુમારભાઈનો ચાહક વર્ગ ખૂબ જ વિશાળ છે મૂરબી કુમારભાઈની વ્યવહારકુશળતા અને સજ્જતા બિરદાવવા જેવી છે સ્વજનો અને મિત્રો સાથેના તેમના સારા માઠા પ્રસંગોએ તેમની ઉપસ્થિતિ અવશ્ય હોય જ ગુર્જરની શતાબ્દી આવી રહી છે તેની અનેક ઘણી ચિંતાઓ તેઓ કરે છે અને વારંવાર મને કહે છે કે શતાબ્દી નિમિત્તે આપણે કંઈક સાહિત્ય ક્ષેત્રે એવું કરીએ જેથી યાદગીરી રહે નાની કે મોટી વ્યક્તિ સાથેનો તેમનો વ્યવપૂર્ણ વ્યવહાર દાદ માગી લેતો હોય છે તેઓ ક્યારેય ગંભીર કે ભારેખમ દેખાતા નથી તેમને તેમના મોં ઉપર ક્યારેય થાક કે કંટાળો દેખાતો નથી તેઓ શિસ્ત ગુણવત્તા અને ચોકસાઈના આગ્રહી છે સમયના બરાબર પાબંદી છે આવી બહુમુખી પ્રતિભા આપણી સાથે છે તેનું આપણને ગૌરવ છે તેઓ નિરામય દીર્ઘાયુ પામે અને તેની પ્રતિભાની પ્રસાદી આપણને સતત મળતી જ રહે તેવી ભગવાનને અગ્યથા ઈશ્વર કુમારપાળભાઈને દીર્ઘાયુ બક્ષે તેવી અમારા સૌની અંતરની શુભેચ્છાઓ